नमस्कार दर्शक मित्रों, एड थ्रेड गुजरात में आपनो स्वागत छे। राज्य में उनाळाना प्रारंभनी साथे साथे कमोसमी वरसादनी पण सीजन जामी छे। वळी गुजरात में मेघराजा जीदे चढ़िया होय तेम विदाय लेवा तैयार ज नथी। जो के आटलाथी ज नथी अटक्यू, मार्च महीना में तो मेघराजाए उधम मचाव्यो हतो, परंतु हवे एप्रिल मे अने जून महीनो पण भारे रहेवाना छे। कारण के रिपोर्ट मुजब एवुं जाणवा मळी रह्युं छे के गुजरात माथी हजी मावठानी घाट तड़ी नथी, जेना विषय अंबालाल पटेले आगाही करी छे के राज्यमां जून महीना सुधी मावઠું થશે, તેમજ કમોસમી વરસાદની સાથે સાથે ભારે ગરમી પણ પડશે। અને હવે અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે માવઠાને કારણે આ વર્ષે કેરીના પાકને પણ નુકસાન થઈ શકે તેવી સંભાવના છે। અને હવે જો આ વિશે આપણે વધુમાં વાત કરીએ તો મીડિયા અહેવાલ અનુસાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે હવામાનને લઈને આગાહી કરી છે કે રાજ્યમાં 31 માર્ચથી ફરી માવઠું થઈ શકે છે, જેમાં પશ્ચિમી વિક્ષેપને કારણે માવઠું થઈ શકે છે અને આગામી 3 દિવસ રાજ્ય માટે ભારે રહી શકે છે। ઘણા વિસ્તારોમાં આ દરમિયાન વરસાદ પડી શકે છે અને ત્યારબાદ એપ્રિલના પ્રથમ સપ્તાહમાં પણ વાતાવરણમાં પલટો આવશે, જેમાં 3-8 એપ્રિલ સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે, તો 8-14 એપ્રિલ સુધી કમોસમી વરસાદ અને કરા પડી શકે છે। ત્યારબાદ 22 એપ્રિલ એટલે કે અખાત્રીજના દિવસે પણ માવઠું થઈ શકે છે, જેના બાદમાં એપ્રિલના બીજા સપ્તાહમાં ભારે ગરમી પડશે અને એપ્રિલના બાદમાં મે મહિનામાં આંધી વંટોળ પણ આવી શકે છે। તો આ સાથે જ ખબરો મુજબ સામે આવ્યું છે કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે 17 જૂન બાદ રાજ્યમાં આંધી તોફાન સાથે વરસાદ પડી શકે છે, એટલે કે રાજ્યમાં આ દરમિયાન ખેડૂતો માટે મહત્વનો સમય રહેવાનો છે। માવઠાને કારણે તેમના પાકને નુકસાન થઈ શકે છે, જેથી ખેડૂતોએ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। હવામાનને કારણે બાગાયતી અને અનાજ તથા કપાસના પાકોમાં ઈયળો પડવાની પણ સંભાવના છે। તેમણે કહ્યું છે કે કેરીના પાકમાં આંબાના મોર ગળી જશે, એટલે કે કેરી પકવતા ખેડૂતોને મોટું નુકસાન થવાની ભીતિ છે। આ સાથે જ તેમણે જણાવ્યું છે કે મે મહિના બાદ બાકી રહેલી કેરીના પાકને પણ નુકસાન થઈ શકે છે। બીજી એક ખબર સાથે ફરી મળીશું, ધન્યવાદ।